સુરત ડાન્સિંગ સ્ટાર મેગા ઇન્ટર સ્કૂલ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન 23 ફેબ્રુઆરીના રોજ અમરોલી ખાતે કરવામાં આવ્યું હતું. સુરત ડાન્સિંગ સ્ટાર મેગા ઇન્ટર સ્કૂલ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન 23 ફેબ્રુઆરીના રોજ અમરોલી જેજેડ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. સ્કૂલ કોમ્પિટિશનનો મુખ્ય હેતુ હતો કે નાની વયથી જ તમારી ખૂબીઓને તમે સ્ટેજ ઉપર પ્રગટ કરો અને એ ખૂબીઓ તમે તમારા મા બાપના સપનાને સાકાર કરો તેવા હેતુથી કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના મુખ્ય મહેમાન શ્રી કમલેશ પટેલ સાહેબ હતા અને જે પોતે વિકલાંગ છે છતાં દુનિયાના બહુ સારું નામ કરી ગયા છે. આ કોમ્પિટિશનની અંદર અંદાજિત નાના ફુલકાઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર કોમ્પિટિશનનું આયોજન જી ટ્રેક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. હેલો એવરીવન, હેલો સુરત, મેં હું કમલેશ પટેલ, જી ટીવી ડાન્સ ને નામ સે. ઓર આજ યે સુરત મેં એક બહોત હી અનોખી કોમ્પિટિશન હો રહી હૈ ઓર જિસકો મેનેજમેન્ટ કર રહી હૈ જી ટ્રેક ઇવેન્ટ્સ મેનેજમેન્ટ કંપની. બહોત હી ખૂબસૂરત મેનેજમેન્ટ કંપની હૈ ઓર યે એક નયા કોન્સેપ્ટ લેકે આયા કે લોગ ડાન્સ ક્લાસીસ કી કોમ્પિટિશન હોતે હૈ, બડે બડે સેલિબ્રિટી કો બુલા કે કોમ્પિટિશન કરતે હૈ. લેકિન એ કોમ્પિટિશન કા મતલબ કે સ્કૂલ કે અંદર, હર એક સ્કૂલ કે અંદર કોઈ ના કોઈ એસે ટેલેન્ટ હૈ લેકિન એક પ્લેટફોર્મ નહીં મિલ પાતા હૈ. તો જી ટ્રેક કા એક બહોત યથાર્થ પ્રયાસ કિયા કે હર એક સ્કૂલ મેં જાકે ઓડિશન લિયા ઓર વહાં સે બચ્ચો કો સિલેક્ટ કિયા ઓર ફિનાલે તક લેકે આયા. આજ કે કોમ્પિટિશન મેં એક સે એક પાર્ટિસિપેટ થે, બહોત હી સ્ટ્રોંગ થે. ઓર આજ કા યે ફિનાલે મેરે લિયે બહોત હી ટફ થા હમકો જજ કરને કે લિયે. તો મેં જી ટ્રેક કો કોંગ્રેચ્યુલેશન કહેના ચાહતા હું કે જિન્હોને ઇન્ટર સ્કૂલ ડાન્સ કોમ્પિટિશન કી જિસકા ટાઇટલ સુરત ડાન્સિંગ સ્ટાર, તો બહોત હી અનોખા કોમ્પિટિશન થા આજ કે લિયે. જી, આને વાલે ફ્યુચર કે જો ડાન્સર ઉનકે લિયે આપકા ક્યા સંદેશ રહેગા? હા, મેને પહેલે હી બતાયા કે અભી ફિલહાલ મુજે ભારત ગવર્નમેન્ટ ને ટ્રાન્સપોર્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કા બ્રાન્ડ એમ્બેસડર મુજે બનાયા હૈ. તો મેરા એક ટ્રાય રહેતા હૈ કે ક્યોંકિ મેં ભી એક છોટે ગામ સે એક રૂરલ એરિયા સે મેં બિલોંગ કરતા થા ઓર મેં આજ વહાં તક રિયાલિટી શો તક પહોંચા. તો હમારે યહાં પે સુરત મેં બહોત સારે ટેલેન્ટેડ હૈ. તો આજ યહાં પે જો જો મુજે પાર્ટિસિપેટ અચ્છે લગે, જો જો ફર્સ્ટ સેકન્ડ થર્ડ આયે, હો સકે મેં આને વાલે નેક્સ્ટ લેવલ જો હમારી ડાન્સ ચેમ્પિયનશિપ હોતી હૈ, ક્યોંકિ ડાન્સ અભી સ્પોટ મેં આ ચુકા હૈ, તો હમારી નેશનલ ચેમ્પિયનશિપ હોતી જૈસે ગોવા, દિલ્હી, મુંબઈ, એસી સી જગહ પે, તો ઉન લોગો કો ડાયરેક્ટ ગુજરાત કો રિપ્રેઝેન્ટ કરને કા મોકા મિલેગા. और वहाँ से सिलेक्ट होने के बाद वो इंटरनेशनल भी परफॉर्म कॉम्पिटिशन के लिए जा सकते हैं और उनके लिए रियलिटी शो का रास्ता खुल सकता है. तो और मैं एक बात बता रहा हूँ, ये कॉम्पिटिशन हार जीत का कोई मंच नहीं है, ये मंच पे परफॉर्म करना ही अपने आप में एक बहुत बड़ी बात है. क्योंकि मैं भी आज ये लेवल पर पहुँचा, बहुत से कॉम्पिटिशन में ऐसे पार्टिसिपेट मैं जा रहा था, मैं भी बहुत बार हार चुका था. लेकिन एक ही मैसेज देना चाहता हूँ ये मीडिया के माध्यम जितने भी डांसर मेरी बात सुन के, जिंदगी में कभी भी हिम्मत मत हारो, ट्राई 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 एंड देन यू गेट सक्सीड. કિતની ભી બાર હારો, ક્યોંકિ મેં એક બાર બતાના ચાહતા હું કે હાર કે જીતને વાલો કહી બાજીગર કહેતે. તો આપકો ઇન્સ્પિરેશન બનના હૈ, ડાન્સ કો એક અપના એક પેશન બનાના હૈ. અગર આગળ ડાન્સ અગર આપકો પેશન બનાને કો તો ડેફિનેટલી આપ લાઈફ મેં આગે બઢ પાઓગે. તો ઓર સભી મીડિયા વાલો કો, સભી સ્પોન્સર્સ કા બહોત બહોત ધન્યવાદ ફોર ધ સપોર્ટ ઇન ધીસ ગ્રાન્ડ ફિનાલે એન્ડ જી ટ્રેક ઇવેન્ટ્સ. આજે પ્રિન્સિપલ કિશોરસિંહ ચાવડા, જે જેડ સાહસ અને એપી દેસાઈ કોમર્સ કોલેજ અમરોલી, કે જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત આ કોલેજ છે, આ કોલેજના આંગણે ઉત્સવના માહોલની અંદર આજે સુરત ડાન્સિંગ સ્ટાર્સની નિમિત્તે અને શ્રી કમલેશ પટેલની ઉપસ્થિતિની અંદર 70થી વધારે શાળાઓ અને તેના દ્વારા પ્રતિનિધિ કરતા એવા 700થી વધારે નાના નાના ભૂલકાઓ કે જેની આયુ 10 વર્ષથી ઓછી છે એવા તમામ ભૂલકાઓએ આજે એ ગ્રાન્ડ ફિનાલેની અંદર ખૂબ સુંદર પ્રદર્શન કર્યું છે. એ પ્રદર્શન માટે એના તૈયાર કરનાર માર્ગદર્શક, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને એના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એની અંદર મદદ કરનાર તમામ લોકોને આપણે ખૂબ જ દિલથી અને ઉમળકાથી શુભેચ્છા પાઠવીએ અને સુરત ડાન્સિંગ સ્ટારના આયોજકને પણ આપણે શુભેચ્છા પાઠવીએ કે આ નાના નાના ભૂલકાઓની અંદર રહેલી પ્રતિભાઓને અંદર બહાર નીકાળવા માટે અને એના સર્વાંગી વિકાસ માટે જે પ્રયત્ન કરી રહ્યો છે એ માટે આપણે સર્વને શુભેચ્છા પણ પાઠવીએ અને પુનઃ આવા પ્રકારના પ્રયત્નો સતત કરતા રહે એવી પણ આપણે શુભેચ્છાઓ પાઠવીએ. મારું નામ રાજવર્મા છે અને હું એક સ્માર્ટ એન્ડ યુનિવર્સ સંસ્થાનો ઓનર છું અને હું આ કોલેજમાં લેક્ચરર છું. અમે ઘણી મહેનત કરીને 3-4 મહિના સુધી આમાં કંટ્રોલ મહેનત કરીને સુરતના ઘણા બધા સારા ડાન્સરોને ફાઇન કરાવ્યા છે, જેનું ફિનાલેનું આયોજન આજે થયું છે, જેમાં કમલેશ પટેલ મુખ્યત્વે અમારા અતિથિની જેમ આવ્યા છે અને એમને આ જે કોમ્પિટિશન છે એનું જજિંગ કર્યું છે. મને આશા છે કે આ જજિંગ મુખ્યત્વે સારા વ્યક્તિઓ માટે હશે અને ઘણા બધા દર્શક મિત્રો આને નિહાળી રહ્યા છે લાઈવ, તો એમને હું આભાર માનું છું કે આ દર્શક મિત્રો જોઈ રહ્યા છે. અને હું તમને બતાવવામાં આનંદ હશે કે આ જેજેડ શાહ કોલેજ, જે સુરતની અગ્રણી કોલેજ છે, તે જગ્યા પર આનું પર લાઈવ પરફોર્મન્સ થઈ રહ્યું છે અને મને દર્શક મિત્રો પર ખૂબ વિશ્વાસ છે અને મારા કમલેશ પટેલ જે સાહેબને આવ્યા છે એના પર વિશ્વાસ છે કે આજે જજિંગ કરશે અને સારામાં સારા ડાન્સર સુરત ડાન્સિંગ સ્ટાર માટે ઉદ્દેશ્ય શું છે? ઓકે, હા, તો સુરત
સુરત ડાન્સિંગ સ્ટાર કરીને અમે એક પ્રોગ્રામ જે બાળકોના એક ડાન્સમાં જે ભવિષ્ય છે તેના માટે રાખેલો, અને તમને એવું હતું કે ભાઈ સુરતમાં બધા નોમિનલ ડાન્સર જે ડાન્સ ક્લાસમાંથી જે પસાર થાય છે એ લોકોમાં સ્કૂલના કોમ્પિટિશન લેવલે કેવું છે, તો અમારો ઇન્ટેન્સ એવો હતો કે ભાઈ સ્કૂલના આપણે ડાન્સ કોમ્પિટિશન જેટલા થાય છે તેમાંથી જ એક વસ્તુ એક નવી આયોજન કરીએ જેના થ્રુ આપણે લોકોને તેના માતા પિતા લોકો છે તેને એક સારા સ્ટેજ પર જોઈ શકે, તો એવા ઇન્ટેન્સથી અમે એક સુરત ડાન્સિંગ સ્ટાર નું આયોજન કરેલું, અને જે જોતા એવું લાગે છે કે બહુ સફળ જે નીવડી શકે તેવું જ આવ્યું છે, અને બહુ જ સારા બધા લોકોનો સપોર્ટ રહ્યો, જેમ કે સ્માર્ટ એનોનિમસ જે અમારા એઝ અ પાર્ટનર તરીકે જે સાથે રહ્યા છે, અને એવા બહુ જ બધા તમે પાર્ટનર જોઈ શકો છો જે અમારી સાથે મતલબ એઝ અ સપોર્ટરમાં રહ્યા છે, તો ફર્સ્ટ સિઝન છે અમારી, અને અમને એવો આનંદ થાય છે કે ભાઈ અમે છોકરા માટે કંઈક વસ્તુ કરી, તો હવે એ વસ્તુને હવે આગળ જેમ જેમ હવે અમે પોતે પણ ઇમ્પ્રૂવ થશું અને આને પણ વધારે વધારે ઇમ્પ્રૂવ કરીએ તેવી અમારી કોશિશ છે, અને આગળ જતાં જોઈએ કે હજી છોકરાઓ માટે આપણે બીજું શું કરી શકીએ છીએ. ભવિષ્યના ડાન્સરોને કોઈ સંદેશ? ભવિષ્યના ડાન્સરોને એટલો સંદેશ કે ભાઈ ભવિષ્ય ઉજ્જવળ છે, પણ જો આની પાછળ તમે મહેનત કરો સાથે સાથે ભણવાનું ને એ વસ્તુ એક્ટિવિટી કરવાની, પણ આ વસ્તુ છે તે તમને એક સારું પ્લેટફોર્મ તમારા મા બાપના સપનાઓ છે તે સાકાર કરાવી શકે છે, તો તમારે જો તમારા અંદર ખૂબી છુપાયેલી હોય તો તેને લોકો સામે એક્ઝિક્યુટ કરો, કારણ કે તમે એમાં આગળ વધી શકો છો ને તમારું ફ્યુચર વધારે બ્રાઇટ છે, પણ મહેનતની ખૂબ જરૂર છે.